બે તબક્કામાં યોજાઈ શકે છે ચૂંટણી વિધાનસભાની ચૂંટણી અંગે સૌથી મોટી ખબર ન્યૂઝિન ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો આજે બપોરે જાહેર થશે વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના અંતના પહેલા ચરણની ચૂંટણી થશે

આઠ ડિસેમ્બરે મતગણતરી યોજાઈ શકે છે વિધાનસભાની ચૂંટણી અંગે આ સૌથી મોટા સમાચાર આજે બપોરે બાર વાગે પત્રકાર પરિષદ થશે અને આ પત્રકાર પરિષદમાં એલાન થઈ શકે છે વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં આ ચૂંટણી યોજાઈ શકે છે

પત્રકાર પરિષદ કરશે અને આ પત્રકાર પરિષદમાં ગુજરાતની વિધાનસભાની જે ચૂંટણી છે તેની તારીખોની જાહેરાત થઈ શકે છે સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે કે આજે બપોરે આ ચૂંટણીની જાહેરાત થશે બે તબક્કામાં ચૂંટણી યોજાશે ત્યારે નવેમ્બરના અંતમાં પહેલા ચરણની ચૂંટણી થશે આ વખતે બે તબક્કામાં જે ગયા વખતની વાત કરીએ ગયા વખતે પણ બે તબક્કામાં ચૂંટણી થઈ હતી ત્યારે આ વખતે પણ બે તબક્કામાં ઇલેક્શન થશે જે મતદાન થશે તે બે તબક્કામાં થવાનું છે તેમાં પહેલો તબક્કો છે તે નવેમ્બરના

જે તારીખો છે તેની જાહેરાત થશે ત્યારે હવે ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તેમ પણ કહી શકાય કેન્દ્રીય ચૂંટણી પંચની પત્રકાર પરિષદ પર સૌ કોઈની નજર રહેવાની છે કારણ કે આ પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થશે તો એક તરફ ગુજરાતમાં ઠંડીની શરૂઆત અને બીજી તરફ રાજકીય માહોલમાં ગરમાવો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હવે તારીખોની જાહેરાત થઈ જશે ત્યારે વાત કરીએ ગુજરાતમાં થશે થશે આપશે ગુજરાત વિધાનસભા બે હાજર બાવીસ ની ચૂંટણીનું પળે પળની ખબર ન્યૂઝ એટીન પર આપ જોઈ શકો છો અત્યારે જે પ્રકારે મોટા સમાચાર મળી રહ્યા છે બાર વાગ્યે પત્રકાર પરિષદ થવાની છે બે હાજર સત્તરનું જે પરિણામ છે તે પણ અમે આપને બતાવી રહ્યા છીએ ગ્રાફિક્સ

પહેલા સપ્તાહમાં બીજા તબક્કાનું મતદાન થશે સાથે જ મતગણતરી છે તે આઠ ડિસેમ્બરે જ્યારે હિમાચલ પ્રદેશની મતગણતરી થવાની છે તે જ દિવસે ગુજરાત વિધાનસભાની પણ મતગણતરી થશે તેવું અત્યારે જાણકારી મળી રહી છે